બહુ જ ભાવમાં એકાગ કીર્તન આપણને અને જેવું જોગીવારમાં હેત કરવાની રીત પદ્ધતિ અને વાલ કે કોઈને કેવી રીતે હેત કર્યા બધા જે ના પાડતા તે આ પાડી દીધી. કારણ કે સાધુ થવાની જેને ઈચ્છા જ ના હોય એનો સંકલ્પ ના હોય પણ આવ્યાને પહેલી જ વાત કરે કે સાધુ થવાનું છે ત્યાર સ્વામી વાત કરીએ. વિવેક સાગરને પણ વાત એ રીતે જ, ડૉક્ટર સ્વામીને પણ એ જ, મહંત સ્વામીને બધાને આપણે જોઈએ છીએ, કોઠારી સ્વામીને બધાને, તીર્થ સ્વામીને બધાને, તો એવું હેત જ કે એમને આ પડી જાય, વહેલું મોડું થાય, એનો કંટાળો નહીં. આપણે તો એક બે વખત કહીએ ના પડે, કંઈ નહીં મારે નહીં ઈચ્છા, પણ એમને પોતાને હતું મારે એકાવન સંતો કરવા છે. બહુ દ્રઢતાપૂર્વકની વાત આવી એમને, એકાવન સંત એક સાથે કરવા ને તે ભણેલા ગણેલા કોલેજ ઇન કરવા, એવો એમનો દ્રઢ સંકલ્પ. અને એ રીતે એમને ધીરજ રાખીને બધાને ધીરે 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 વાત કરતા તૈયારી કરાવી દીધી અને આ પડી ગઈ. અને આજે આપણે જોઈએ છીએ કે એમને સત્સંગમાં એટલું અદભુત કાર્ય કરી રહ્યા છે, સત્સંગ શોભાવી રહ્યા છે અને સાધુતા રાખી અને સેવા બધી કરે છે. એટલે કહેવામાં કે એવું જીવન જ હતું કે એમની જે વાત છે એ વાતથી દરેકના હૃદયમાં શાંતિ થતી. અને કોઈ પણ રીતે કોઈ માણસ આવ્યો એનો પ્રસંગમાં તે પ્રસંગને અંદર એમને જે કંઈ અનુભવ થયો એ ભૂલી જ ના શકાય. દરેક કોઈને થાપો માર્યો હોય તો એને એમ થાય કે મને બાપાએ થાપો માર્યો અને મારું કામ થઈ ગયું. કેટલાક તો ખાસ થાપો લેવા માટે સ્પેશિયલ આવતા કે જોગી બાપાનો થાપો ખાઈએ એટલે આપણું કામ થઈ જાય, અને એ આપતા અને થાપ કામ હોય થતું પછી, એવું નતું કે નતું થતું, દરેકને એમ છે. એટલે એવા પણ લોકોને અનુભવ થયા. કોઈને એમ જોગી બાનું હાસ્ય ગમી ગયું કે જોગી બાપ તો હાસ્ય બહુ જ કરતા હતા ને, આપણે જોઈએ છે ને, પેલા આપણે ક્યાં હતા, મૂળ શંકર વ્યાસ હતા અને જાંબિયાના લુસાકાની અંદર સરકારના બહુ મુખ્ય માણસ હતા. એને નંદાજી સાથે એક વખત આયા દર્શન કરવા માટે, હાઉ નવા રજાના કે એમને બહુ પરિચય નતો, પણ જોગી બાપાનું એવું હાસ્ય જોયું એટલે હાસ્યમાંથી એને એના જીવમાં કહીએ, જોગી બાનું હાસ્ય મેં દુનિયા કોઈનું હાસ્ય જોયું નથી, એવું એમનું હાસ્ય લાગ્યું. એટલે દરેક ક્રિયા એમની એવી રહી, બોલવાની, રીત કરવાની, વાલ કરવાની, બધા આવે એને પછી માથે હાથ ફેરવે, કોનમાં ઓમ કરે ઓમ કરે, એવું વાલ કરે કે આપણે સહેજે સહેજે એમાં એ થઈ જવાય. અને એ રીતે એમને આ કરીશ. સત્સંગીઓને પણ દરેકને કંઈક બોલાવે, કંઈક એનો પ્રશ્ન હોય તો ધીરે સાંભળે, કરે અને એ વાત કરે એટલે એને પેલા શ્રદ્ધા થાય કે મારું કામ થઈ ગયું છે. એટલે એ વાલ કરવાની, હેત કરવાની રીત એકની જબરદસ્ત હતી, ભગવાનનો ગુણ. એટલે ભગવાન એમના દ્વારા આ બધું કાર્ય હંમેશને માટે કરતા હતા. દરેકના પ્રશ્નોનું નિરાકરણ પણ એમને બહુ સારી રીતે શાંતિથી કરી નાખે. કોઈકને પેશાબ કરવા જતા હોય તો ત્યાં આ વાત ચાલીને લઈ જાય ને ત્યાં વાત કરી દે, એનું કામ પતી જાય. કોઈને વળી જમવા બેઠા હોય ત્યાં વાત કરીને પતી જાય. એમ જુદી જુદી રીતે મોટરમાં બેસાડીને વાત કરે એનું કામ પતી જાય. કોઈને વળી બીજી રીતે પણ આમ કરીને સભામાંથી ઉઠીને જાય, તમે બેઠા હોય તો પણ ઉઠીને જઈને બોલાવીને વાત કરી લે. એટલે એમને વાત હેત કરવાની, સત્સંગની સેવા કરવા કરવા કરાવવાની આવી અનેક રીતો હતી. ટપાલથી પણ એવું લખી દે કે એને પેલાને મનમાં શ્રદ્ધા થઈ જાય. એટલે આમાં તો એમના ઘણા પ્રસંગો છે બધા સાંભળ્યા સંતોના. એટલે સ્વામીને દરેકના ઉપર એવું હેત હતું તો એ મારા માટે તો આ બધા એ પ્રસંગો સાંભળ્યા છે કે શાસ્ત્રી મહારાજે જ્યારે દીક્ષા આપી ત્યારે પણ સ્વામીને કહ્યું કે આ તમારા આશીર્વાદ આપો તમારા જેવો સાધુ થાય.